ફાનસનો ઉપયોગ શામાં થાય છે અજવાળું કરવા માટે આપણે ઘરમાં અંધારું હોય ને એટલે આપણે ફાનસ ફાનસનો ઉપયોગ કરીએ છીએ એટલે આપણા ઘરમાં અજવાળું આવે છે તો આ સાનું ચિત્ર છે વિદ્યાર્થી મિત્રો ફાનસનું આ શું લખ્યું છે વિદ્યાર્થી મિત્રો પનેકાનો પા ન પનેકાનો પા ન આ શું લખ્યું છે પનેકાનો પા ન અને આ શું લખ્યું છે વિદ્યાર્થી મિત્રો ફનેકાનો ફા ન સ આપણે ફાનસનું ચિત્ર જોઈ ગયા ને એવી જ રીતે આપણે નીચે લખવાનું છે તો ફનેકાનો પા ન ફનેકાનો પા નગારાનો ન એટલે પા ન ફનેકાનો પા ન એવી જ રીતે ફાનસ આપણે નીચે લખવાનું છે ફનેકાનો ફા ન ન ન સ સ સ એવી જ રીતે નીચે તમારે અહીંયા લખવાનું છે પ્રશ્ન બે વાંચો અને લખો રીડ એન્ડ રાઈટ આ શું લખ્યું છે વિદ્યાર્થી મિત્રો રનેકાનો રા તો એની નીચે આપણે લખવાનું છે રનેકાનો રાખ્યું છે કાનો લા અને લનેકાનો લા આ શું છે વિદ્યાર્થી મિત્રો વનેકાનો વા તો અહીંયા નીચે આપણે લખવાનું છે વનેકાનો વા વનેકાનો વા અને વનેકાનો

જો એવી જ રીતે નીચે પણ તમારે અહીંયા લખવાનું છે થેન્ક યુ